हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन। धोरण 10 विज्ञान प्रकरण नंबर 10 प्रकाशनु परावर्तन अने वक्री पवन। गया लेक्चर में आपने लेंस अने तेना केटलाक पारिभाषिक शब्दों की बात करी थी। लेक्चरना अंत में आपने प्रतिबिंबों मेळवा माटे कई कई बाबतों ने ध्यान में राखवा, एमा कया प्रकारना किरणों लेवा, एमना विषयनी चर्चा आपने लास्ट लेक्चर नी अंदर करेली हती। आ लेक्चर नी अंदर लेंस वडे मळता प्रतिबिंबो जे छे एमनी आपणे वात करवानी छे। टोटल 8 अलग अलग किस्साओ छे। जुओ, पहेला कया कया किस्साओ छे एनी आपणे वात करीए। मानी लो के अहींया कोई एक बहिर्गोळ लेंस छे। बहिर्गोळ लेंसनी आ मुख्य अक्ष ऑप्टिकल सेंटर ओ, मुख्य केन्द्र एफ, अहींया वक्रता केन्द्र आपणे सी मूकीए, अहींया पण एफ अने आ सी, अहींया 1 1 अने अहींया 2 2। जो आज केन्द्र लंबाई अपनी एफ वन है, आ केन्द्र लंबाई एफ टू है, आ एफ वन अँ सी अथवा तो 2F1 एवं मूकी सकी, एवं रीते अँ सी 2 अथवा तो 2F2 मूकी सकी। वधारे प्रचलित अँ 2F2 है एटले हूँ अँ 2F1 मूकीश अने अँ 2F2 मूकीश। खरेखर छे वक्रता केन्द्र, बराबर। चलो हवे जो आज वक्रता केन्द्र आना अलग अलग 6 किस्साओ है आपणे मेळवाना छे। 6 किस्साओ कया कया? तो के मानी लो के अहींयाथी वस्तु पेला अनंत अंतरे होय, तो एक किस्सो ए थयो। बीजो किस्सो एवो बने के मानी लो के वस्तु 2F थी थोड़े दूर होय, बीजो किस्सो। त्रीजो, वस्तु मानो के एक्जेक्ट 2F पर मळे। चौथो किस्सो, 2F अने F नी वच्चे क्यांक वस्तु होय। पांचमो किस्सो, वस्तु F पर होय। અને છઠ્ઠો કિસ્સો, વસ્તુ એફ અને સપાટીની વચ્ચે હોય। તો આ બહિર્ગોળના આપણે અલગ અલગ 6 કિસ્સાઓ જે છે એ મેળવવાના છે। પછી અંતર્ગોળની આપણે વાત કરશું કે ભાઈ અંતર્ગોળ માનો કે આ લેન્સ છે, અહીંયા ઓપ્ટિકલ સેન્ટર ઓ, અહીંયા એફ વન, અહીંયા 2F1, અહીંયા F2 2F2। આની અંદર આપણે 2 કિસ્સાઓ જોવાના છે। એક, વસ્તુ અનંત અંતરે હોય તો, અને બીજો કિસ્સો કે વસ્તુ અનંત અંતર અને આ લેન્સની સપાટી છે એ બેની વચ્ચે હોય તો। બરાબર બરાબર સમજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। 3 માર્કની અંદર 8માંથી કોઈ પણ એક આકૃતિ તમને પૂછી શકે, બરાબર। એટલે બરાબર ધ્યાન આપજો, કયો પ્રતિબિંબ મેળવવા માટે આપણે કયા કિરણો ધ્યાનમાં લેવા એની આપણે વાત કરી હતી। જો પહેલું કિરણ સમાંતર હોય તો F2માંથી પસાર થાય, બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થાય તો વક્રીભવન ન થાય, સીધું જ આગળ વધે, ત્રીજું કિરણ એફમાંથી પસાર થતું હોય એ કિરણ છે એ સમાંતર થઈ જાય। આ 3માંથી આપણે 2 કિરણો છે એ ધ્યાનમાં લેવાના થશે। હવે પ્રતિબિંબ છે એ કેવી રીતે મેળવવું? માનો કે આ વસ્તુ હોય તો એના કોઈ એક બિંદુમાંથી જેટલા કિરણો છૂટા પડે એ લેન્સ દ્વારા વક્રીભવન પામી જે બિંદુએ ભેગા થાય ત્યાં આ બિંદુનું પ્રતિબિંબ મળશે। એટલે આપણે આ બિંદુમાંથી ઓછામાં ઓછા 2 કિરણો છે એ પસાર કરાવશું, જેથી કરીને પ્રતિબિંબ આપણને સરળતાથી મળી રહે અને આકૃતિ જે છે એ વધારે ગીચ બને નહીં। ત્યાર પછી પ્રતિબિંબ કઈ જગ્યાએ છે એનું સ્થાન આપણે નક્કી કરવાનું આવશે। પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, આભાસી છે કે વાસ્તવિક, ચતુ છે કે ઉલટું, એ નક્કી કરવાનું આવશે। અને છેલ્લે પ્રતિબિંબનું પરિમાણ શું છે, વસ્તુ કરતાં નાનું છે, વસ્તુ કરતાં મોટું છે કે વસ્તુ જેવડું છે, એ નક્કી કરવાનું આવશે, બરાબર। તો શરૂઆત કરીએ આપણે બહિર્ગોળ લેન્સથી। બહિર્ગોળ લેન્સનો પહેલો કિસ્સો, વસ્તુ આપણે માની લો કે મૂકીએ છીએ અનંત અંતરે, બરાબર। ચાલો તો પહેલો કિસ્સો સ્ટાર્ટ કરીએ બહિર્ગોળ માટે। વસ્તુ આપણે મૂકશું અનંત અંતરે, વસ્તુ આપણે મૂકવાની છે ભાઈ અનંત અંતરે। તો આપણે એક લેન્સ છે એ દોરવો પડશે। ધારો કે આ જે છે એ આપણો બહિર્ગોળ લેન્સ, આ જે છે એ આપણો થયો બહિર્ગોળ લેન્સ। જો હવે લેન્સ દોરવા માટે આકૃતિ તમે દોરશો તો ક્યારેક જે જગ્યાએ પ્રતિબિંબ મળવા જોઈએ એ જગ્યાએ કદાચ તમારા પ્રતિબિંબ નહીં મળે, તો થોડુંક ધ્યાનમાં રાખશું। કઈ રીતે? તો કે આપણે સૌથી પહેલાં એક રેખા દોરશું, પછી એમાં કોઈ એક બિંદુએથી 6 સેન્ટીમીટરનું માપ રાખશું। 6 સેન્ટીમીટરનું માપ રાખી આ રીતે ઉપર તરફ, આ રીતે આમ 4 લીટી ઉપર અને 4 લીટી નીચે, આ રીતનો એક વક્ર દોરશું। પછી અહીંયાથી આનું જે સેન્ટર આવશે
આથી આ અંતર છે તમારું 6 સેન્ટીમીટર થવું જોઈએ. એવી રીતે અહીંયાથી બીજું એક 6 સેન્ટીમીટરનું બિંદુ બીજું લઈ અને અહીંયાથી આ રીતે આમ વક્ર દોરવાનો છે, બરાબર. એટલે આ તમારું ઓપ્ટિકલ સેન્ટર ઓ થાય, 0 અને ઓ ની વચ્ચે અહીંયા 3 સેન્ટીમીટર, 0 અને ઓ ની વચ્ચે અહીંયા એક 3 સેન્ટીમીટર. અહીંયા તમારો F1 થશે, અહીંયા તમારો 2F1 થશે, આ F2 થશે અને આ 2F2 થશે. ટૂંકમાં આ ઓ થી લઈ અને Fનું અંતર, આ અંતર સરખા અને અહીંયાથી આ અંતર છે એ સરખા રાખવાના, જેથી કરીને તમને પ્રતિબિંબ મેળવવામાં થોડીક સરળતા રહે, બરાબર. તો આટલી આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની, આ માપ જે તમને કીધા છે 6 અને 3, એ આકૃતિ દોરવા માટે સચોટ માપ છે. આ સિવાય કદાચ તમે માપ લઈ શકો, પરંતુ આ માપ દોરશો, આ માપથી દોરશો એટલે આકૃતિ જે છે એ વ્યવસ્થિત અને સરસ ટૂંકમાં આકર્ષિત દેખાશે. તો આ આપણો બહિર્ગોળ લેન્સ, ધારી લો કે આ આપણી મુખ્ય અક્ષ, અહીંયા ઓપ્ટિકલ સેન્ટર ઓ, આ F1, આ 2F1, આ F2 અને આ 2F2. ચાલો, વસ્તુ આપણે ક્યાં મૂકવાની છે ભાઈ? અનંત અંતરે મૂકવાની છે, અને અનંત અંતરેથી આવતા વસ્તુના કિરણો મુખ્ય અક્ષને સમાંતર હશે. હવે આ મુખ્ય અક્ષ સમાંતર કેવી રીતે હોય એ જાણવા માટે તમારે અરીસા માટેના પ્રતિબિંબો જોયા હતા એનો પહેલો કિસ્સો તમારે યાદ કરવો પડશે. જો એ લેક્ચર જોયેલો ન હોય તો ફટાફટ એ લેક્ચર જોઈ લેવું, એટલે ખ્યાલ આવી જશે કે અનંત અંતરેથી આવતા વસ્તુના કિરણો શા માટે સમાંતર હોય, બરાબર. ચાલો, તો અહીંયા આપણે એટલું યાદ રાખી લઈએ કે અનંત અંતરેથી આવતા વસ્તુના કિરણો છે એ કેવા હશે? સમાંતર હશે. માની લો કે આ અનંત અંતરેથી જે છે આ કિરણો આવે છે, તો સમાંતર કિરણ છે, ક્યાં ભેગા થશે? તો કે મુખ્ય કેન્દ્ર એફ પર. તો આપણે અહીંયા આ મુખ્ય કેન્દ્ર એફ પર આ કિરણો છે એમને આપણે ભેગા કરીએ. ચાલો, આ જે છે એ કિરણો આવે છે એફ પાસે ભેગા થાય છે, તો પ્રતિબિંબ ક્યાં મળે? જેટલા કિરણો આવે બધા કિરણો જે બિંદુએ ભેગા થાય ત્યાં આપણને પ્રતિબિંબ મળે. તો અહીંયા પ્રતિબિંબ ભેગું ક્યાં થાય છે? તો કે મુખ્ય કેન્દ્ર એફ પર ભેગા થાય છે. એટલે હું અહીંયા લખું છું કે ભાઈ પ્રતિબિંબનું સ્થાન જે છે એ ક્યાં છે? તો કે F2 પર આપણને પ્રતિબિંબ છે એ મળે છે. ચાલો, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક છે કે આભાસી, કેમ ખબર પડે? જો કિરણો વાસ્તવમાં ભેગા થતા હોય, એને પાછળ તરફ લંબાવવા પડતા ન હોય, તો તેવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. અને આપણા કિસ્સામાં વાસ્તવિક હોય એટલે ભેગું ઉલટું ફ્રીમાં આવશે, બરાબર. તો ચાલો, અહીંયા કિરણો વાસ્તવમાં ભેગા થાય છે એટલે પ્રતિબિંબ આપણે લખી શકીએ કે ભાઈ વાસ્તવિક અને કેવું હશે? તો કે ઉલટું. પછી એના પરિમાણની આપણે જો વાત કરીએ તો પરિમાણ કેવું હશે? તમે જોઈ શકો છો કે વસ્તુ ગમે એટલી મોટી હોય પ્રતિબિંબ તમને માત્ર એક બિંદુમાં મળશે. એક બિંદુમાં મળે એટલે આપણે એને કહી શકીએ કે પ્રતિબિંબ જે છે એ કેવું હશે? તો કે બિંદુવત હશે, એટલે કે અત્યંત નાનું પ્રતિબિંબ જે છે એ હશે. ચાલો, ક્લિયર આટલું. હવે આપણે વાત કરીએ બીજા કિસ્સાની. દરેક કિસ્સાઓની અંદર આપણે આટલી વસ્તુઓ જે છે એ ચેક કરવાની છે. ચાલો, નેક્સ્ટ બીજા કિસ્સાની આપણે વાત કરીએ. બીજા કિસ્સાની અંદર આપણે વસ્તુ ભાઈ મૂકવાની છે ક્યાં? તો કે 2F1 થી દૂર. એટલે વસ્તુ હું રાખું છું 2F1 થી થોડે દૂર તરફ આપણે અહીંયા વસ્તુને રાખીએ છીએ, બરાબર. ચાલો, તો એના માટે આપણે પહેલાં લેન્સ એક દોરવો પડશે. માની લો કે આ આપણો એક જે છે એ લેન્સ છે. આ જે છે એ આપણો લેન્સ. બને ત્યાં સુધી માપ જે રીતે આપેલા છે એ રીતે દોરવાનો પ્રયત્ન કરવો. અહીંયા ઓપ્ટિકલ સેન્ટર ઓ, અહીંયા મુખ્ય કેન્દ્ર F1, વક્રતા કેન્દ્ર 2F1, અહીંયા આપણને મળશે F2 અને અહીંયા મળશે 2F2. ચાલો, ક્લિયર છે. ઓકે, હવે આપણે અહીંયા વસ્તુને એક જગ્યાએ મૂકીએ છીએ. વસ્તુ આપણે રાખીએ છીએ ક્યાં? તો કે આપણે રાખશું અહીંયા 2F થી થોડે દૂર. આ વસ્તુને નામ આપી દઈએ આપણે ભાઈ A અને B. ચાલો, કમ્પ્લીટ. હાલો, હવે આનું પ્રતિબિંબ મેળવવા માટે સૌથી પહેલાં આપણે બિંદુ A છે એ બિંદુ Aમાંથી બે કિરણો છે એ પસાર કરાવશું. આ બે કિરણો વક્રીભવન પામી જે બિંદુએ ભેગા થાય તે બિંદુએ આપણને બિંદુ Aનું પ્રતિબિંબ મળશે. ચાલો, તો પહેલાં આપણે પેલું કિરણ જે છે આપણે સમાંતર લઈ શકીએ. સમાંતર કિરણ છે એ મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થશે, એટલે કે આ રીતે મળશે.
बीजू किरण ऑप्टिकल सेंटर सी ओ माथी पसार करावो तो एक किरण जे छे एमनु वक्रीभवन थशे नहीं तो आ बिंदुए आपणने किरणो छे ए भेगा थता होय एवुं लागे छे एटले अहींया भेगा थया तो बिंदु ए नु प्रतिबिंब अहींया तमने मळशे ए डेश तमे ऊपर तरफ लंबावो एटले अहींया तमारो आव्यो बी डेश कारण के बी डेश छे ए मुख्य अक्ष ऊपर छे एटले एनु प्रतिबिंब तमने मुख्य अक्ष पर ज मळे चलो तो आ थई एनी आकृति ऑप्टिकल सेंटर ओ नु किरण सीधो आ समांतर किरण जे F2 माथी पसार थियो तो प्रतिबिंब क्या मने मळे छे तो के F2 अने 2F2 नी वच्चे बराबर तो अहींया हुं प्रतिबिंब छे ए प्रतिबिंब नु स्थान लखू छु F2 अने 2F2 नी वच्चे बराबर चलो हवे एना प्रकारनी आपणे वात करीए तो प्रतिबिंब नो प्रकार छे ई केवो हसे तो तमे जोई शको छो के किरणों वास्तव में भेगा थाय छे आगळ के पाछळ तरफ के लंबावा पड़ता नथी लंबावा न पड़े तो ए प्रतिबिंब केवुं कहेवाय वास्तविक अने वास्तविक होय एटले भेगू उल्टू फ्री में आवशे बराबर चलो पछी आपणे वात करीए परिमाणनी जो परिमाण तमने स्पष्ट देखाय छे तमे जेटली वस्तु राखो छो एवुं प्रतिबिंब तमने मळतुं नथी एना करता केवुं मळे छे नानुं तो परिमाणमां हुं अहींया लखुं वस्तु करता नानुं क्लियर तो आज है ये आपणो लेंस माटेनो बीजो किस्सो थयो हवे बात करिए लेंस माटेनो किस्सो त्रीजो तो त्रीजा किस्सानी अंदर आपणे वस्तुने क्यां मूकवानी छे भाई एक्झेक्ट 2F2 पर बराबर तो हुं त्रीजा किस्सा माटे अहींया लखुं छुं के भाई वस्तु जे छे ए वस्तुनुं स्थान क्यां तो के 2F2 पर एक्झेक्ट आपणे 2F2 उपर वस्तु छे ए मूकवानी छे क्लियर तो आपणे पहेला लेंस दोरीए धारी लो के आ आपणो एक जे छे ए बहिर्गोळ लेंस छे बराबर आ जे छे ए आपणी मुख्य अक्ष अहींया ऑप्टिकल सेंटर ओ मुख्य केन्द्र F1 अहींया 2F1 अहींया F2 अने अहींया 2F2 कम्प्लीट चलो तो आपणे वस्तुने मूकवानी छे क्यां तो के एक्झेक्ट 2F2 ऊपर तो एक्झेक्ट 2F2 ऊपर धारी लो के आ आपणे एक वस्तु जे छे ई मूकेली छे नाम दे दे आपणे A अने अहींया मळशे B चलो हवे आपणे पहेलू किरण जे छे ई समांतर पसार करावे समांतर किरण छे हमेशा शेमांथी पसार थाय तो के F2 जे छे एमांथी पसार थशे समांतर किरण छे ए हमेशा F2 माथी पसार थाय बीजू किरण ऑप्टिकल सेंटर ओ माथी पसार थतो होय ए एना ए ज मार्ग जे छे पाछो फेंकાશે એટલે કે અહીંયા બે ભેગા થાય છે તો બિંદુ A નું પ્રતિબિંબ તમને અહીંયા મળે છે A ડેશ તમે જોઈને ઉપર તરફ લંબાવો તો એક્ઝેક્ટ તમને F2 ઉપર તમને B ડેશ મળશે બરાબર ચાલો પહેલું કિરણ સમાંતર છે આપણું આપાત કિરણ અહીંયા વક્રીભૂત કિરણ આભ્ય થઈ છે અહીંયા આ આપાત કિરણ એ ઓપ્ટિકલ સેન્ટર O હોવાના કારણે સીધું જ આગળ વધે છે અને આપણને બિંદુ A ડેશ પાસે પહોંચે છે ચાલો તો હવે પ્રતિબિંબની શરતો જોઈએ तो पहला तो प्रतिबिंब नु स्थान अपने क्या मळे छे ए जो प्रतिबिंब नु स्थान क्या छे तो के एक्झेक्ट 2F2 ऊपर आपणे प्रतिबिंब जे छे 2F1 ऊपर मूक्यू तो प्रतिबिंब सॉरी अहींया 1 आवशे 2F1 ऊपर मूक्यू प्रतिबिंब मेड्यू 2F2 ऊपर रेडी चलो पछी एनो प्रकार तो के वास्तवमां ज भेगा थाय छे एटले आपणे कही शकीए के प्रतिबिंब जे छे ए वास्तविक छे वास्तविक होय एटले भेगू उल्टू तमारे फ्रीमा आवशे परिमाण तो के परिमाण तमे जोई शको छो के जेवडी वस्तु छे एवडुं ज प्रतिबिंब मळे जो जेटली वस्तु राखी एवडुं ज प्रतिबिंब मळे छे वस्तु जेटला कदनुं वस्तु जेवडुं एवुं पण आपणे लखी शकीए चालो तो आ जे छे ए थयो लेंस माटेनो किस्सो त्रीजो हवे आपणे वात करीए लेंस माटेनो किस्सो चोथो चोथा किस्सानी अंदर वस्तु क्यां मूकवानी छे आपणे 2F1 अने F1 नी वच्चे तो चौथा किस्सानी अंदर आपणे जोईए के भाई वस्तु जे छे ए आपणे मूकवानी छे 2F1 अने F1 एमनी वच्चे बराबर तो आपणे पहेला लेंस छे ई दोरवो पड़शे धारी लो के आ आपणो जे छे एक बहिर्गोळ लेंस छे આપણો બહિર્ગોળ લેન્સ આપણી મુખ્ય અક્ષ ઓપ્ટિકલ સેન્ટર ઓ એફ વન ટુ એફ વન એફ ટુ અહીંયા
2F2 બરાબર ચાલો વસ્તુને આપણે ક્યાં મૂકવાની છે તો 2F1 અને F1 ની વચ્ચે વ્યવસ્થિત પ્રતિબિંબ મેળવવા માટે એની એવું એવું નથી કીધું કે F1 અને 2F1 અને F1 ની એક્ઝેક્ટ વચ્ચે તમે આ બિંદુ અને આ બિંદુની વચ્ચે કોઈ પણ જગ્યાએ વસ્તુ મૂકો એની વચ્ચે જ કહેવાશે બરાબર બંને ત્યાં સુધી 2F1 ની નજીક આપણે વસ્તુ મૂકશું તો આ જે છે એ આપણી વસ્તુ આપણે કહી દઈ A અને B પ્રતિબિંબ મેળવવા માટે તો કે પહેલું કિરણ જે છે એ સમાંતર સમાંતર કિરણ ક્યાંથી પસાર થશે તો કે F2 માંથી જે છે એ કિરણ પસાર થશે બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું હોય એવું કિરણ તમે જોશો તો અહીંયા ક્યાંક ભેગા થતા હોય એવું આપણને લાગશે બરાબર આ બે કિરણ જે છે આપણે આપાત કિરણ અહીંયા આ બે કિરણ છે વક્રીભવન પામેલા વક્રીભૂત કિરણ તો બિંદુ A નું પ્રતિબિંબ તમને અહીંયા મળશે A ડેશ ઉપર તરફ લંબાવો એટલે તમને અહીંયા મળે B ડેશ ચાલો તો અહીંયા જે કંઈક પ્રતિબિંબ મળે છે હવે પ્રતિબિંબની શરતો ચેક કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રતિબિંબનું સ્થાન બરાબર ચલો પ્રતિબિંબનું સ્થાન આપણને ક્યાં મળે છે તો કે 2F2 થી દૂર 2F2 થી દૂર તરફ જે છે આપણને પ્રતિબિંબ મળે છે ત્યાર પછી એના પ્રકારની આપણે વાત કરીએ જુઓ પ્રકાર તમને કેવો લાગે છે કિરણો વાસ્તવમાં ભેગા થાય છે એટલે શું કહી શકીએ આપણે વાસ્તવિક અને વાસ્તવિક હોય એટલે ભેગું ઉલટું ફ્રીમાં આવશે તો અહીંયા આપણે મૂકીએ વાસ્તવિક અને ઉલટું ચાલો પછી પરિમાણની વાત કરો જો તમને દેખાતો છે વસ્તુ કરતાં પ્રતિબિંબ છે એ કદમાં કેવું છે મોટું તો પરિમાણ આપણું કેવું હશે વસ્તુ કરતાં મોટું પહેલા કિસ્સામાં નાનું આવ્યું બીજા કિસ્સામાં નાનું આવ્યું ત્રીજા કિસ્સામાં વસ્તુ કરતાં મોટું આવે છે અને હવે પણ વસ્તુ કરતાં કેવું આવશે મોટું રેડી ચાલો હવે આપણે વાત કરીએ કિસ્સો પાંચમો પાંચમા કિસ્સાની અંદર તમે જોશો તો એની અંદર આપણે વસ્તુ જે છે એ ક્યાં મૂકવાની છે તો કે એક્ઝેક્ટ એફ વન ઉપર વસ્તુનું સ્થાન આપણું છે એક્ઝેક્ટ એફ વન ઉપર ચાલો પ્રતિબિંબ ક્યાં મળે ને કેવું મળે છે એ જોવા માટે આપણે પહેલાં એક લેન્સ દોરીએ આ આપણો માનો કે બહિર્ગોળ લેન્સ બરાબર ચાલો આ જે છે એ આપણો એક બહિર્ગોળ લેન્સ છે આ આપણી મુખ્ય અક્ષ ઓપ્ટિકલ સેન્ટર ઓ એફ વન ટુ એફ વન એફ ટુ અને અહીંયા આપણો ટુ એફ ટુ ચાલો વસ્તુને આપણે મૂકવાની છે ભાઈ એક્ઝેક્ટ એફ વન ઉપર આપણે વસ્તુને મૂકશું એક્ઝેક્ટ એફ વન ઉપર ના ઉપર દઈએ આપણે એ અને બી ચાલો પ્રતિબિંબ મેળવવા માટે આપણે શું કરશું તો કે બિંદુ એ માંથી બે કિરણો છૂટા પાડશું પહેલું કિરણ કયું તો કે સમાંતર ચાલો આ સમાંતર કિરણ જે છે આપણને મળે છે ક્યાંથી પસાર થશે તો કે એફ ટુ માંથી તો આ કિરણ જે છે આપણું એફ ટુ માંથી પસાર થશે બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી પસાર થતું હોય એવું કિરણ ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી પસાર થાય તો એ કિરણ સીધું આગળ વધશે તમે જોશો કે આ બંને કિરણો છે એ સમાંતર થઈ જશે સમાંતર કિરણોને તમે આગળ તરફ કે પાછળ તરફ ગમે ત્યાં લંબાવો તો ક્યાંય ભેગા થાય નહીં સમાંતર કિરણોને આગળ કે પાછળ તરફ લંબાવવામાં આવે તો એ ભેગા થશે નહીં એટલે આ કિરણો માની લો કે કદાચ ક્યાંક અનંત અંતરે ભેગા થાય છે એવું આપણને ભાસ થાય તો પ્રતિબિંબ પણ ક્યાં મળશે તો કે અનંત અંતર અહીંથી અનંત અંતરે તમને પ્રતિબિંબ છે એ મળશે તો પ્રતિબિંબ માટેની શરતો ચેક કરીએ તો પહેલા આપણે લખીએ પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે તો કે ભાઈ અનંત અંતરે કારણ કે અત્યારે તો દેખાતા નથી ક્યાં ભેગા થાય છે એ બરાબર ચાલો પ્રકારની વાત કરો આ સાઈડ ભેગા થશે તો એને વાસ્તવિક કે શું આપણે આ સાઈડ ભેગા થાય તો આભાસી કહેવાય અત્યારે આપણે વાસ્તવિક જોઈએ વાસ્તવિક અને ઉલટું જશે કારણ કે આમ ભેગા થાય તો બિંદુ એ તમને અહીંયા મળશે બિંદુ બી તો મુખ્ય અક્ષ ઉપર હશે એટલે ઉલટું જ મળશે ને અને વસ્તુ કરતા કેવું બનતું જશે મોટું તો પરિમાણની અંદર આપણે લખીએ કે ભાઈ પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા કેવું હશે મોટું જેવું તેવું મોટું નહીં અત્યંત મોટું હોય છે બરાબર કારણ કે જેમ દૂર જાય એમ બી આ રીતે વધતો જાય અને એ નીચે આવતું જાય જેમ નીચે આવતું જાય પ્રતિબિંબ તમને કેવું મળતું જશે મોટું મળતું જશે ક્લિયર તો આ જે છે એ થયો આપણો પાંચમો કિસ્સો હવે આપણે વાત કરીએ છઠ્ઠો કિસ્સો છઠ્ઠા કિસ્સાની અંદર વસ્તુને ક્યાં મૂકવાની છે તો કે એફ વન અને ઓની વચ્ચે એવું ટેક્સ્ટ બુકમાં લખ્યું છે
પણ અહીંયા આપણે થોડો ફેરફાર કરીએ છીએ, એવું લખું છું કે F1 અને સપાટીની વચ્ચે વસ્તુ મૂકવાની, કારણ કે ઓ તમે જોશો તો એમાં ભેગો આટલો ભાગે કાઉન્ટ થઈ જાય, એટલા ભાગમાં વસ્તુને મૂકી શકાય નહીં. બરાબર, ચાલો તો પાંચમો છઠ્ઠો કિસ્સો જોઉં. છઠ્ઠા કિસ્સાની અંદર આપણા માટે વસ્તુ જે છે એમનું સ્થાન ક્યાં હશે, તો કે એફ વન અને લેન્સની જે સપાટી છે એ સપાટીની વચ્ચે આપણે વસ્તુને મૂકવાની છે. ક્લિયર? ચાલો, પ્રતિબિંબ મેળવવા માટે આપણે શું કરશું ભાઈ, એક આ આપણે એક લેન્સ બનાવીએ. આ જે છે એ આપણો બહિર્ગોળ લેન્સ, બરાબર. આ જે છે એ આપણી મુખ્ય અક્ષ, થોડીક સાઈડમાં વહી ગઈ, સેન્ટરમાં રાખવાની. આ થઈ મુખ્ય અક્ષ, ઓપ્ટિકલ સેન્ટર ઓ, એફ વન ટુ એફ વન, એફ ટુ ટુ એફ ટુ. ચાલો, ક્લિયર છે? વસ્તુ મૂકવાની એફ વન અને સપાટીની વચ્ચે. ચાલો, એફ વન સપાટીની વચ્ચે વસ્તુને બને ત્યાં સુધી સપાટી પાસે નજીક મૂકવી. આપણે અરીસાની અંદર એ વાત થઈ ગઈ હતી કે વસ્તુને અને મુખ્ય કેન્દ્ર એફ ને છત્રીનો આંકડો છે. જો અહીંયા તમે એફ પાસે વસ્તુ મૂકશો તો પ્રતિબિંબ બહુ દૂર મળશે. એનું કારણ શું છે? તમે એફ પાસે મૂકો, પ્રતિબિંબ ક્યાં મળે છે? અનંત અંતરે મળે છે. એટલે તમારે આમ પેજની બહાર ક્યાં પ્રતિબિંબ મળશે? એટલે બને ત્યાં સુધી આ કિસ્સામાં ખાસ ધ્યાન રાખવું, આમાં અને આમાં બેમાં. આમાં તમે જો એફ પાસે મૂકશો ને તો પ્રતિબિંબ તમને બહુ દૂર મળશે. એટલે બને ત્યાં સુધી ટુ એફ વન પાસે મૂકવું અને આમાં સપાટી પાસે મૂકવું. બરાબર, ઓકે. ચાલો, હવે આ પ્રતિબિંબ જોવું. આપણે કહી દઈ, નામ આપી દઈએ આને વસ્તુ આપણી એ અને આ બી. બરાબર, પહેલું કિરણ જે છે એ સમાંતર ક્યાંથી પસાર થશે? તો કે એફ ટુ માંથી. બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી પસાર થતું હોય એવું કિરણ. તો જુઓ, આ બે વચ્ચે જેમ દૂર જાય એમ અંતર વધતું જાય છે. આગળ તો ક્યાંય ભેગા થશે નહીં, તો શું કરાય? આ કિરણો છે એને પાછળ તરફ આમ લંબાવો, તો અહીંયા ક્યાંક ભેગા થતા હોય એવું આપણને ભાસ થાય છે. જો ખરેખર આ કિરણો ભેગા થતા નથી, આપણે કિરણોને પાછળ તરફ લંબાવવા પડે છે. તો આ બિંદુ એ છે એનું પ્રતિબિંબ તમને અહીંયા મળશે એ ડેસ, નીચે લંબાવો એટલે શું મળશે તમને? બી ડેસ. ચાલો, તો પ્રતિબિંબની શરતો ચેક કરીએ. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે ભાઈ? પ્રતિબિંબનું સ્થાન ક્યાં? તો કે વસ્તુ જે બાજુએ છે એ બાજુએ. એટલે અહીંયા લખું છું કે વસ્તુ બાજુએ. બાકી જ્યારે તમે આ બધા કિસ્સા તમે જુઓ, એકથી પાંચ કિસ્સામાં વસ્તુ કરતાં વિરુદ્ધ બાજુએ પ્રતિબિંબ હતું. બરાબર, તો આમાં વસ્તુ બાજુએ મળે છે. પછી પ્રકારની વાત કરો. જો આ બધામાં વાસ્તવિક હતું, કારણ કે કિરણો વાસ્તવમાં ભેગા થાય છે આ બધામાં, જ્યારે આમાં તમારે ડોટેડ લાઈન દોરવી પડે, પાછળ તરફ લંબાવવા પડે છે. લંબાવવા પડતા હોય તો પ્રતિબિંબ કેવા કહેવાય? આભાસી. તો પ્રતિબિંબનો પ્રકાર તમારો કેવો થયો ભાઈ? આભાસી. આભાસી હોય એટલે ભેગું ચત્તું છે એ ફ્રીમાં જ આવશે. આમે તમે જોઈ શકો એ બી છે, અહીંયા એ બી છે. જ્યારે આમાં તમે ઉલટું મળતું હતું એ બી હતું, ત્યારે બી ડેસ એ ડેસ મળતું હતું. બરાબર, ચાલો પરિમાણની વાત કરો. તો સ્પષ્ટ દેખાય છે વસ્તુ કરતાં કેવું છે? મોટું. વસ્તુ આવડી પ્રતિબિંબના કરતાં મોટું, તો પરિમાણ થયું વસ્તુ કરતાં મોટું. ચાલો, ક્લિયર? હવે આપણે આ જે છે બહિર્ગોળના છ કિસ્સાઓ પૂરા થયા, અંતર્ગોળના જે બે કિસ્સાઓ છે એ બે કિસ્સાઓની વાત કરીએ. તો એની અંદર જોવા જઈએ, પહેલો કિસ્સો અંતર્ગોળ માટેનો, એમાં આપણે વસ્તુ જે છે એ પહેલાં મૂકવાની ક્યાં છે? તો કે અનંત અંતરે આપણે વસ્તુ છે એને મૂકવાની છે. ક્લિયર? તો પહેલાં તો આપણે અંતર્ગોળ લેન્સ દોરીએ. ચાલો, આ જે છે એ આપણો થયો અંતર્ગોળ લેન્સ. બરાબર, આ જે છે એની મુખ્ય અક્ષ ઓપ્ટિકલ સેન્ટર ઓ, અહીંયા એફ વન, અહીંયા ટુ એફ વન, આ એફ ટુ અને અહીંયા આપણું ટુ એફ ટુ. હવે અનંત અંતરે વસ્તુ મૂકવાની, જો અહીંયા આપણે જોયું તો અનંત અંતરે વસ્તુ મૂકી તો કિરણો કેવા હશે? સમાંતર. તો આપણે અહીંયા પણ કિરણો જે છે કેવા રાખવા પડશે? તો કે સમાંતર કિરણો જે છે એ રાખવા પડશે. બરાબર, આ કિરણો કેવા થયા? તો કે સમાંતર કિરણો થયા. બરાબર, સમાંતર કિરણો જે છે આમાં અંતર્ગોળ લેન્સમાં શું થશે? તો કે એ રીતે આગળ જાય કે જે મુખ્ય કેન્દ્ર એફ માંથી પાછળ તરફ લંબાવો, આ કિરણ જશે આમ પણ પાછળ લંબાવો તો એફ માંથી પસાર થતું હોય એવું આપણને લાગે. એવી રીતે આની અંદર પણ એમ જશે આ રીતે,
पाछड़ बेने लंबाओ तो एफ ऊपर भेगा थता हो एवो आपणे भास थाय। तो आवा जेटला किरणो होय छे समांतर किरणो बधा ज बिंदु एफ ऊपर भेगा थशे, एफ वन ऊपर भेगा थशे। तो प्रतिबिंबनुं स्थान पण आपणे क्यूँ कही शकीए तो के एफ वन बराबर। तो प्रतिबिंबनी शरतो चेक करिए तो एनी अंदर पहला तो प्रतिबिंब जे छे एमनुं स्थान क्यूँ हशे तो के मुख्य केन्द्र एफ वन पर। पछी प्रकार क्यों छे एनी वात करिए तो प्रकार तमे जोई शको कि किरणों ने पाछळ तरफ लंबाववा पड़े, पाछळ तरफ लंबाववा पड़े एटले केवुं कहेवाय आभासी कहेवाशे। तो आभासी अने आभासी होय एटले भेगुं फ्रीमां शुं आवशे तो के चतु, आभासी अने चतु। पछी परिमाण जे छे एमनी आपणे वात करिए तो परिमाण तमे जोई शको कि आनी अंदर वस्तु करता केवुं छे अत्यंत नानुं छे। परिमाण एक बिंदु में वस्तु कदाच गमे एटली मोटी हशे, प्रतिबिंब तमने मात्र एक बिंदु में मळशे बराबर। एटले आ किस्सानी अंदर परिमाण केवुं थयुं तो के अत्यंत नानुं। क्लियर? चलो छेलो किस्सो लास्ट आठमो अने अंतर्गोळनो बीजो। अंतर्गोळना बीजा किस्सानी अंदर आपणे वस्तु जे छे ए वस्तुने मूकवानी छे कई जग्याए तो के अनंत अंतर, अनंत अंतर अने लेंसनी जे सपाटी होय ए सपाटीनी वच्चे कोई पण जग्याए मूकवानी छे बराबर। चलो तो पहेला लेंस दोरीए। मानी लो के आ आपणो आ जे छे ए अंतर्गोळ लेंस, आ मुख्य अक्ष ऑप्टिकल सेंटर ओ, एफ वन टू एफ वन एफ टू टू एफ टू बराबर। કોઈપણ જગ્યાએ આપણે વસ્તુ મૂકવાની છે, માની લો કે અહીંયા આપણે વસ્તુને મૂકી દઈએ, નામ દઈ દઈએ A અને B। હાલ તો આ પહેલું કિરણ જોઈએ તો પહેલું કિરણ સમાંતર છે, ક્યાંથી પસાર થાય તો કે F1 માંથી પસાર થતો હોય એ રીતે આગળ વધશે તો આને પાછળ તરફ આપણે લંબાવી દીધું। બીજું કિરણ કહ્યું તો કે આ O વાળું કિરણ છે એના એ જ માર્ગે આગળ વધી જશે। તો એક કિરણ આમ જાય, એક કિરણ આમ જાય, પાછળ લંબાવો તો તમે અહીંયા ક્યાંક ભેગા થતા હોય એવું આપણને લાગે છે બરાબર। તો બિંદુ A નું પ્રતિબિંબ તમને અહીંયા મળશે, ક્યાં તો કે A ડેશ, નીચે લંબાવો તો B ડેશ, આવડું પ્રતિબિંબ તમને અહીંયા મળે છે। ક્લિયર? ચાલો તો એના પ્રતિબિંબ શરતોની વાત કરીએ પ્રતિબિંબની। તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં તમે જોઈ શકો, એફ અને સપાટીની વચ્ચે, એટલે કે એફ વન અને સપાટીની વચ્ચે તમને પ્રતિબિંબ છે એ મળે છે બરાબર। પછી પ્રકારની વાત કરો, પ્રકાર કેવો હશે તો પાછળ તરફ લંબાવવું પડે છે એટલે કે આભાસી, આભાસી હોય એટલે ફ્રીમાં શું આવશે તો કે ચતુ। પછી તો કે પરિમાણની વાત કરો, પરિમાણ કેવું તો કે વસ્તુ કરતાં તમને નાનું દેખાય, જો વસ્તુ કરતાં કેવું છે નાનું છે। ચાલો તો આ થયા અંતર્ગોળ લેન્સ માટેના બે કિસ્સાઓ। હવે એ પ્રશ્ન થાય કે ભાઈ બહિર્ગોળના છ કિસ્સાઓ અને અંતર્ગોળના કેમ બે કિસ્સાઓ, એવું કેમ આના છ કેમ નથી મળતા? હવે જો તમે આ એક કિસ્સો તો કમ્પ્લીટ છે, હવે આ કિસ્સામાં તમે વસ્તુને કોઈ પણ જગ્યાએ મૂકશો, જો અહીંયા મૂકો તોય પ્રતિબિંબ તમને એફ અને સપાટીની વચ્ચે મળશે, અહીંયા ક્યાંક મૂકો તોય એફ અને સપાટીની વચ્ચે મળશે, અહીંયા ક્યાંક મૂકો તોય એફ અને સપાટીની વચ્ચે મળશે। દરેક કિસ્સાઓની અંદર તમને પ્રતિબિંબ છે એ એફ અને સપાટીની વચ્ચે જ મળે છે, જ્યારે આમાં તમને અલગ અલગ જગ્યાએ મૂકો તો પ્રતિબિંબ અલગ અલગ જગ્યાએ મળતું હતું, એટલે આમાં છ કિસ્સા બન્યા, પણ આમાં છ કિસ્સા બનશે નહીં। ચાલો કમ્પ્લીટ? તો આ આઠે આઠ અલગ અલગ કિસ્સાઓ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે। આ આઠ કિસ્સા આના અને બાકીના આઠ કિસ્સા અરીસાના, સોળ આકૃતિમાંથી ઓછામાં ઓછી એક આકૃતિ 100% બોર્ડની અંદર પૂછાઈ શકે બરાબર। તો આ થઈ લેન્સ અને તેના પ્રતિબિંબો। હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેન્સનું સૂત્ર, એની મોટવણી અને લેન્સનો પાવર શું છે એમની આપણે ચર્ચા કરીશું। તો ત્યાં સુધી ચેનલને જોતા રહો, ઓલ ધ બેસ્ટ।